બનાસકાંડા જિલ્લાના થરાદમાં વધી રહેલા કોરોના કેસોને પગલે 3 દિવસ પહેલા 5 અલગ અલગ જગ્યાએ કોવિડ ટેસ્ટિંગ અને રસીના ડોઝ માટે કેમ્પનું આયોજન કરાયું હતું તેમજ આ અંગે થરાદની પ્રાંત કચેરી ખાતે થરાદના આગેવાનોની હાજરીમાં વેપારી એસોસિએશનની બેઠક કરાઈ હતી જેમાં જણાવ્યું હતું કે થરાદના વેપારીઓએ પોતાની દુકાનો ચાલુ રાખવી હોય તો કોરોના ટેસ્ટ અને વેક્સિનનો પુરાવો સાથે રાખવો પડશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત થરાદની આનંદનગર પ્રાથમિક શાળામાં કોવિડ ટેસ્ટ અને રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવતા થરાદના વેપારીઓ રસીના ડોઝ લેવા માટે ઉમટી પડ્યા હતા. જે દરમિયાન એક દિવસમાં 400 થી પણ વધુ વેપારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને 170 થી વધુ વેપારીઓએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તેના બીજા દિવસે કીટોની અછત વર્તાતા વેપારીઓએ પાછા જવું પડ્યું હતું અને રસીકરણ અભિયાન બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું જોકે થરાતમાં જેબી ચૌધરીએ વેપારીઓની મીટિંગ બોલાવીને જણાવ્યું હતું કે વેપારીઓ પાસે કોવિડ ટેસ્ટ અને રસીકરણના પુરાવા નહીં હોય અને દુકાનો ચાલુ રહેશે તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે જેને લઈને કોવિડ ટેસ્ટ અને રસીકરણ કરાવ્યા વગરના વેપારીઓની ચિંતા વધી હતી